ખેડૂતોને કોઈ પણ પાકની વાવણી કરે ત્યારે સૌથી મોટો પ્રશ્ન જીવાતોના ઉપદ્રવનો હોય છે, જેમાં દવા છાંટવા છતાં પણ જીવાતોનો સંપૂર્ણ નાશ થતો નથી. આ સમસ્યાના સમાધાન માટે જૂનાગઢના જામવાળા ગીરના પ્રગતિશીલ ખેડૂત રાજેશભાઈએ પોતાની કોઠા સૂઝથી પ્રયત્ન કર્યા. તેમને જીવાતોના નિયંત્રણ માટે એવું સાધન બનાવવું હતું જેમાં ઓછા ખર્ચે વધુ ફાયદો થાય. રાજેશભાઈ કે જેમણે સોલારથી ચાલતું ટ્રેપ બનાવ્યું છે. આ સોલાર ટ્રેપને એવી રીતે બનાવવામાં આવ્યું છે કે તેને સરળતાથી ખેતરમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ અને મૂકી શકાય છે. સોલાર ટ્રેપની અસર એક એકર જમીનના વિસ્તારમાં જોવા મળે છે. આ સોલાર ટ્રેપમાં ઓટોમેટિક સર્કિટ હોવાથી ખેડૂતે તેને ચાલુ કે બંધ કરવા પણ જવું પડતું નથી. સોલાર પેનલથી દિવસ દરમિયાન બેટરી ચાર્જ થાય છે અને અંધારું થતાં જ આ ટ્રેપ ઓટોમેટિક એક્ટિવ થઈ જાય છે. આ ટ્રેપમાં કીટકોને આકર્ષવા માટે અલ્ટ્રાવાયોલેટ લાઇટ એલઈડી લેમ્પ છે. ટ્રેપની નીચે પાણીના વાટકામાં જીવાત પડીને મરી જાય છે. જો પાણીમાં પેટ્રોલ કે કેરોસીન નાખવામાં આવે તો તેની અસરકારકતા ખૂબ જ વધી જાય છે. સજીવ ખેતી જે કરતા હોય છે એને માટે લાભદાયક છે, કારણ કે સજીવ ખેતીવાળાનો દવાનો ઉપયોગ નથી કરતા. અને સજીવ ખેતી ન પણ કરતા હોય તો 20-25% દવાનો ઘટાડો થાય છે. એનું કારણ છે, જે પણ રોગ થાય છે એ બધા જીવાતને હિસાબે જ થાય છે અને એ જીવાત બધી આ પાણીના બાઉલની અંદર પડીને મરી જાય છે. રાજેશભાઈએ કરેલી આ શોધનો લાભ અન્ય ખેડૂતોને પણ મળે એટલે રાજેશભાઈ આવા ટ્રેપ મશીન બનાવી અન્ય ખેડૂતોને પણ રૂપિયા 3500-4000 વેચે છે. આ સૌર ઉર્જાથી સંચાલિત ટ્રેપનો ઉપયોગ કરવાથી ખેડૂતોને જંતુનાશકોનો ખર્ચ ઘટે છે અને આ સોલાર પેનલનો જાળવણી ખર્ચ પણ લગભગ શૂન્ય છે. આ સોલાર ટ્રેપથી પાકને કોઈ પણ પ્રકારનું નુકસાન નથી થતું અને પાકને જીવાતોથી રક્ષણ મળે છે. બ્યુરો રિપોર્ટ, ટીવી 9.